દેશપાંડે કે હું મારી પત્ની સાથે જ્યારે કલા નિકેતન કે મોટા સ્ટોરમાં સાડી ખરીદવા જાઉં છું ને, ત્યારે મારી હાલત છે ને શિખંડ કરવા માટે લુગડામાં બાંધેલા દહીં જોઈએ. કલાકો સુધી ટપક 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 ટપકા અને અંદર બધું મેચિંગ ને આ તે ચર્ચા ચાલતી હું શિખંડ. પણ મારા વસ્ત્રો ખરીદવા હોય ને તો અડધી મિનિટમાં સાહેબ કામ પતી જાય, કારણ કે મારા વસ્ત્રોમાં એટલું જ જોવાનું હોય મેલ થાઉં છે કે નહીં. મહાપાલિકા જગન્નાથ નો રથ છે, મહાપાલિકા એ જગન્નાથ નો રથ છે, ખેંચનારા ખેંચે છે, બાકી હજારો ની કર્મચારીઓની ફોજ હાથ લગાડીને ચાલી રહ્યા છે. અમારે મુંબઈમાં ખાડો ખોદાઈ નથી પડતો, જે ખાડો નથી ખોદતો એ પડે છે. મને બે કવિતા મારે રજૂ કરવાની છે. આનંદની યાત્રા છે અને આનંદની યાત્રામાં આજે જયંતભાઈનો કાવ્ય સંગ્રહ જે કેફે અક્ષર કેફે મોડર્ન સેન્સ છે, કોફી હાઉસમાં બેઠા બેઠા વાત કરતા મને ઘણી વાર એનો એક અજકેરો આનંદ છે. બે કવિતા રજૂ કરું છું. રમેશ પારેખ મને યાદ આવે છે, અમને અમારી દીકરીઓ બહુ વાલે, દીકરી વાલનો દરિયોમાં અમે પણ રમેશ એની દીકરી વિશે લખ્યું છે, મેં પણ મારી દીકરી વિશે. એ બે કાવ્યો પહેલાં એનાથી પણ એક અભિવ્યક્તિ કહેવી હોય છે, દીકરી જ્યારે જાય છે ત્યાં સમી સાંજનો ઢોલ ઢબકતો ચાંદ ઉગલતી માલે, સમી સાંજનો ઢોલ ઢબકતો ચાંદ ઉગલતી માલે, કેસરિયાનો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે, પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાર, પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાર, ડુસકે ડુસકે હડસે લાતી બાળપણાની માર, પૈડું સિંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે, પૈડું સિંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે, શૈશવથી ચિતરેલી શેરી સૂનકારમાં ડૂબે, જાન વળાવી પાછો વળતો દીવડો થર થર કંપે, જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે, ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે, સમી સાંજનો ઢોલ ઢબકતો જાન ઉગલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને જાય. કાળ કસોટી કરે, એક દિવસ ગૌરાંગ વ્યાસનો ફોન આવ્યો, મને કે મોક્ષ ફિલ્મ માટે ગીત લખવાનું છે, કન્યા વિદાયનું લખી લો ને. મેં કીધું કે આ મારું તૈયાર ગીત છે, તમે લઈ લો ને યાર, હવે આ નબળું લખાશે તો લોકો કમ્પેર કરશે, આવું ગીત લખ્યા પછી આટલું મોટું પતંગ. એટલે અડધો કલાકમાં ગૌરાંગ વ્યાસે જે કન્યા વિદાયનું ગીત લખાયું, જે રેકોર્ડ પણ થયું સોલી કાપડિયા અને એને ગાયેલું એ ફિલ્મમાં, એ ગીત રજૂ કરું છું. દીકરી જાય છે એનું વર્ણન છે. લીલુડા પાંદડાની ઉછળતી ગઈ, હવે કંકુના પગલા દઈ ચાલે, રાખડીના તાંતણે બાંધેલું ફળિયું હવે લાગે છે સાવ ખાલી ખાલી. દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત તો જાણે અંધારું શું ચીજ છે, દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત તો જાણે અંધારું શું ચીજ છે, કોળના આંબામાં જે પાંદડા ઝૂલે એની ભીતર કઈ મમતાનું બીજ છે, ધીમા પગલાથી તું ઉંબરો ઓળંગતી આંસુની આંગળીને ઝાલી, લીલુના પાંદડાને ઉછળતી ગઈ હવે કંકુના પગલા દઈ ચાલે,
અને આપણામાં એ દીકરી ભણાવવાનો રિવાજ છે કે આપણે જળાશય સુધી તળાવ સુધી મૂકવા જવું જોઈએ. દીકરી વળાવતા એવો રિવાજ કે તળાવ સુધી તો હારે જાઓ, દીકરી વળાવતા એવો રિવાજ કે તળાવ સુધી કે તો હારે જાઓ. ઉગલતી જાણટાણે આંખું તળાવ થઈ, કહે પાણી સુધી વળાવવા આવું. ઉગલતી જાણટાણે આંખું તળાવ થઈ, કહે પાણી સુધી વળાવવા આવું. જાગરણની રાતે જે રમતી તું રાસ, એની ખોવાઈ ગઈ રે ક્યાંક ડાલી, લીલોડા મારવાની ઉછળતી. અંતમાં રાહી માસૂમ રજાએ ચાર પંક્તિ દીકરી વિદાય વખતે કીધી હતી, એ મને બહુ ઉત્તમ લાગી છે. એની દીકરી મરિયમ લગ્ન કરીને સસુરાલ જતી હતી. રાહી માસૂમ રજા એને વિદાય આપતા શું કહે છે, છેલ્લે દુલ્હનના વેશમાં પિતાને મળવા આવ્યું, આંખ લાલઘૂમ હતી, રડતી હતી. ત્યારે રાહી માસૂમ રજાએ એને કહ્યું, બેટા મરિયમ દેખ, બહાર ડોલી તેરી રાહ મેં નજર બિછાવે ખડી હૈ, તું જા, તું જા, તેરા બાપ જૈસા હૈ વૈસા અચ્છા, ફિક્ર મત કરના બેટા. અરે બેટી મરિયમ, તું તો મેરી સાંસ હૈ, સાંસ શ્વાસ. અરે બેટી, તું તો મેરી સાંસ હૈ, સાંસ જો બહાર જાને કે લીએ હી અંદર આઈ થી. ખરેખર તો આ લગ્નની કંકોત્રી એ દીકરી માટે બાળપણને ભૂલી જવાની એફિડેવિટ છે. દીકરીના નામ પછી કાઉન્સમાં જે કંઈ લખાયું છે એ બધામાં વિસ્મય છે, અને એની સાથે સાથે હવે પછીના ઘર્ષણનો એક નવો દોર શરૂ થવાનો છે, એનો પગરાવ પણ છે. હરીન્દ્ર દવેનો જ એક શેર કહેવો છે, બીજું કશું નથી કહેવું, કે જરૂખેથી ઝૂકીને ઝાંકતી દુલ્હનના મનોભાવો, જરૂખેથી ઝૂકીને ઝાંકતી દુલ્હનના મનોભાવો, અમારે આંગણે ડગ માંડતી બારાત શું જાણે. અને મિત્રો, આ આખો ઉપક્રમ જેનાથી શરૂ થયેલો એનાથી પૂરો થવો જોઈએ માટે એમણે એક ડગલું નામનું કાવ્ય લખ્યું છે. અનિતભાઈએ આ દીકરીનું ડગલું સાસરિયા સુધી પહોંચાડ્યું, અને મારે એક એવી ક્ષણ સુધી પહોંચાડવું છે જે પછી આખી સદીને અજવાળવાની છે. તે દિવસે એ ખૂબ રડ્યો, ખૂબ ખૂબ રડ્યો. રસ્તા, મકાનો, ઝાડ, ડુંગરા બધું ડૂબી ગયું એના આંસુઓમાં. છેવટે એના આંસુ રોકાયા, એ થોડો હળવો થયો. એને જોયું તો રસ્તા, મકાનો, ઝાડ, ડુંગરા બધું એને લહેરાતું લાગ્યું હળવા પવનમાં. એને થયું કે દુઃખી હતો તો બધું દુઃખી હતું, અને સુખી હતો તો બધું સુખી, અને એ માત્ર હતો ત્યારે બધું માત્ર હતું. પણ એ નહોતો રહેવાનો, ન હતો ત્યારે શું આ દુનિયા રહેવાની હતી? ના ના, એ તો રહેવાની હતી જ, એના અસ્તિત્વનું ક્યાં કોઈ પ્રયોજન હતું? એના હોવા ન હોવાથી ખાસ કોઈ ફેર પડવાનો ન હતો. પણ એણે અટકીને વિચાર્યું, પણ શું આ સાવ સાચું હતું? એને યાદ આવ્યું કે કેટલાક માણસોના ન રહ્યા પછી દુનિયા યાદ કરતી હતી એમની વાતોને. એને થયું કે એના જીવતા હોવાનો એ કોઈ હેતુ હતો કદાચ, અને એ ઉઠ્યો. એને સારું લાગ્યું, એણે એક મોટું ડગલું ભર્યું ઈશ્વરની દિશામાં. આ ઈશ્વરની દિશામાં કવિતા નામનું પગલું જયંત દેસાઈએ પાડ્યું છે, ત્યારે આપણે સૌ એમની કવિતામાંથી, આપણો મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે ઈશ્વરને આપણા રસ્તે લાવવા માંગીએ છીએ. આજથી કદાચ આપણે ઈશ્વરના રસ્તા ઉપર ચાલવાનું શરૂ કરીએ, એ જ આ અક્ષર કેફેનો હેતુ. અને થેન્ક યુ વેરી મચ, શુભ રાત્રિ. બાકી છે એના માટે અમૃતભાઈ તમને કહી કહે છે. અત્યારે ભોજન તૈયાર છે,
અને સર્વને વિનંતી કે આપે ખરેખર ખૂબ ક્ષમતાપૂર્વક અહીંયા જેવી રીતે બેઠા છો તેવી રીતે ભોજનમાં પણ સહકાર આપજો, આપણા સહકારની આશા સહ હું વિનંતી કરું છું.